નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદનો રાઉન્ડ હવે ફાઇનલ જેવો દેખાઈ રહ્યો છે, કઈ તારીખથી વરસાદી રાઉન્ડની શરૂઆત થશે, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું. તે પહેલા જે પણ મિત્રો નવા છે તે વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ચોમાસું ધરી ખાસ કરીને રાજસ્થાનના બીકાનેરથી પસાર થઈ રહી છે, ત્યારબાદ કોટા, ગુનાસાગર અને ત્યારબાદ બિસ્લાપુરના ભાગો પરથી પસાર થઈ મધ્ય પૂર્વ બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસું ધરીનો છેડો જઈ રહ્યો છે. તો મિત્રો, ખાસ કરીને બંગાળની ખાડીમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમનું નિર્માણ થઈ ગયું છે, જે આવતીકાલે લો પ્રેશરમાં ફેરવાઈ જશે અને સિસ્ટમ છે તે વિશાખાપટ્ટનમ નજીકથી આગળ વધવાની શરૂઆત કરશે. ત્યારે લેટેસ્ટ મોડેલ અને અપડેટની સ્થિતિ વિશે થોડી માહિતી જોઈએ તો ECMWF મોડેલ, મતલબ કે જે યુરોપિયન મોડેલ છે, તે હજી પણ ગુજરાતના ભાગો સુધી તો સિસ્ટમ ચોક્કસપણે આવી રહી છે, મતલબ કે દક્ષિણ ગુજરાત નજીક આવીને સિસ્ટમને ઉત્તર દિશા તરફ લઈ જઈ રહ્યું છે. જો કે આ મોડેલમાં હજી પણ ફેરફાર થાય તે પ્રકારની શક્યતાઓ લાગી રહી છે, કારણ કે આ પ્રકારની સ્થિતિ મોડેલ બતાવી રહ્યા છે તે પ્રકારનું નિર્માણ થાય તેવી શક્યતાઓ ઓછી એ માટે લાગી રહી છે, કારણ કે જે સૂકા પવનો છે તે ઉત્તરના ભાગો નજીક જોવા મળી રહ્યા છે, જેને પરિણામે સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધવાની શક્યતાઓ ઓછી રહે અને સૂકા પવનો એટલા મજબૂત પણ ગુજરાત ઉપર નથી જેના કારણે સિસ્ટમને આગળ વધવામાં કોઈ અવરોધ ઉભો થાય. તો આપણે આશાવાદ રાખીએ કે સિસ્ટમ છે તે સીધી ગુજરાત ઉપર આવે અને સારામાં સારો વરસાદનો રાઉન્ડ સમગ્ર ગુજરાતને મળે. તો હાલની સ્થિતિ પ્રમાણે જે અમેરિકન મોડેલ છે તે ફૂલ પોઝિટિવ છે ગુજરાતના મોટાભાગના વિસ્તારો માટે, પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે બધા મોડેલોના તારણ પરથી આપણે જે જિલ્લાઓમાં શક્યતાઓ છે તે વિશેની માહિતી જોઈએ તો તે જિલ્લાઓમાં રાઉન્ડ હવે ફાઇનલ જેવો દેખાઈ રહ્યો છે. તે વિશે વાત કરીએ તો સમગ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં રાઉન્ડ ફાઇનલ જેવો દેખાઈ રહ્યો છે, સાથે સાથે મધ્ય પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ રાઉન્ડ હવે ફાઇનલ જેવો દેખાઈ રહ્યો છે. સાથે સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ દરિયાઈ પટ્ટીના જિલ્લાઓ છે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ જિલ્લાના ભાગો છે, અમરેલી જિલ્લાના ભાગો છે, ભાવનગર અને બોટાદ જિલ્લાના ભાગો છે, એ જિલ્લાઓમાં પણ રાઉન્ડ ફાઇનલ જેવો અત્યારે દેખાઈ રહ્યો છે. તો હાલની સ્થિતિ પ્રમાણે આટલા જિલ્લાઓ છે તેમાં મોસ્ટ ઓફલી રાઉન્ડ હવે આવે તેવી શક્યતાઓ 99% જેવી દેખાઈ રહી છે. અને રાઉન્ડની શરૂઆત ક્યારથી થશે તે બાબતે માહિતી જોઈએ તો મુખ્ય રાઉન્ડની શરૂઆત 25 તારીખથી થઈ જશે. 25, 26, 27 તારીખ આજુબાજુ ઘણા ખરા વિસ્તારમાં સારામાં સારો વરસાદ પડી જશે, પરંતુ હજી પણ મોડેલોમાં મોટા વેરિએશન જોવા મળી રહ્યા છે, એટલે સિસ્ટમ આગળ વધવાની શરૂઆત થશે એટલે ટ્રેક ચોક્કસપણે બધા મોડેલો ફાઇનલ કરી દેશે, કારણ કે અત્યારે જે બધા મોડેલો છે તેમને વિવિધ પ્રકારના પરિબળો નડતર રૂપ દેખાતો હોય, અમુક મોડેલને સીધી રીતે ગુજરાત સિસ્ટમ આવી રહી છે તે પ્રકારે પણ બતી રહ્યા છે, જેને હાલ કોઈ નડતર રૂપ ખતરો દેખાતો નથી. આમ જોવા જઈએ તો ખાસ કોઈ ગુજરાતના ભાગો પર સિસ્ટમ આવવા માટે નડતર રૂપ પરિબળો દેખાતા નથી, એટલે કે સિસ્ટમ ગુજરાત માટે આવવા માટે જે વાતાવરણ છે તે ચોક્કસપણે ફેવરેબલ થઈ જવાની શક્યતાઓ છે, કારણ કે સૂકા પવનો છે તે ગુજરાતની આગળ સુધી પશ્ચિમ દિશામાં છે, એટલે એ સૂકા પવનો પણ ગુજરાત માટે નડતરૂપ થાય તેવી સંભાવનાઓ પણ હાલ લાગી રહી નથી. એટલે આપણે સંપૂર્ણપણે આશાવાદ રાખી શકીએ કે સમગ્ર ગુજરાતને આ એક વરસાદનો સારામાં સારો વરસાદનો લાભ મળી જાય તો શિયાળુ પિયત છે તેમાં પણ કોઈ પણ ખેડૂત મિત્રોને પિયતની ઘટ ના પડે. તો આપણે આશા રાખીએ અને જેમ જેમ અપડેટ આવશે તેમ તમારી સુધી અપડેટ પહોંચાડવામાં આવશે, પરંતુ જે જિલ્લાઓ જણાવે છે તેમાં હવે રાઉન્ડ ફાઇનલ જેવો ગણાય છે અને મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ શક્યતાઓ 99% જેવી ફાઇનલ જેવી ગણી શકાય. તો બીજા જિલ્લામાં પણ વરસાદ તો ચોક્કસપણે પડવાનો જ છે, પરંતુ આ જિલ્લામાં હાલની સ્થિતિ પ્રમાણે સારામાં સારા વરસાદના યોગ જણાઈ રહ્યા છે.